આગામી તારીખ 7 જુલાઈના રોજ દેશની ત્રીજા અને રાજ્યના બીજા ક્રમાંકની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની હોય ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે પૂર્વે ભાવનગર શહેરને છાવણીમાં ફેરવવા પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડાએ એક પ્રેસ વાર્તા યોજી પત્રકારોને માહિતી આપી. આગામી તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર શહેરના નિયત 17.5 કિલોમીટર માર્ગ પર નીકળનારી 39મી રથયાત્રા પૂર્વે વાઘવાડી રોડ પરના બીએપીએસ મંદિરે પોલીસ બંદોબસ્ત અંગે બ્રીફિંગ અને પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં પરંપરાગત રીતે નીકળનારી 39મી રથયાત્રાનો પ્રારંભ સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરથી થશે. આ રથયાત્રા શહેરના નિયત 17.5 કિલોમીટરના રૂટ પર ફરશે. ભાવનગર રેન્જ આઈજી એસપીના માર્ગદર્શન હેઠળ 15 ડીવાયએસપી, 41 પીઆઈ, 112 પીએસઆઈ, 1850 પોલીસ કર્મીઓ, 25 મહિલા પોલીસ મળીને વિવિધ જિલ્લાના 2000 પોલીસ તેમજ 1516 હોમગાર્ડના જવાનો, એસઆરપીની ટુકડીઓ, આરએએફની એક ટુકડી, 32 હથિયારી ઘોડેસવાર જવાનો, જ્યારે 135 જેટલા બોડી વોર્ન કેમેરા, 3 ડ્રોન કેમેરા રથયાત્રા માર્ગના ધાબા પોઈન્ટ પર મળીને કુલ 5000 જેટલા જવાનો આ રથયાત્રામાં બંદોબસ્ત જાળવશે. ઉપરાંત આ રથયાત્રામાં વ્રજ વરુણ ફાયર એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાશે. ધાબા પોઈન્ટ પર દૂરબીન અને વોકી ટોકી તથા રાઇફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે. સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. 24 જેટલા વિડીયોગ્રાફર દ્વારા રથયાત્રાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. ભાવનગરમાં સંવેદનશીલ ગણાતા ઘોઘા ગેટ ચોકથી હલુરિયા ચોક સુધી આ રથયાત્રા દરમિયાન એલસીબી, એસઓજી તથા વધુ ફોર્સના જવાનો બંદોબસ્તમાં જોડાશે. આમ રથયાત્રા સવારે 8 વાગે પ્રારંભ થઈ રાત્રે 10 કલાકે નિજ મંદિર પરત ફરશે. રથયાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે અંગેની તમામ તૈયારીઓ પોલીસ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે. જ્યારે રથયાત્રા પૂર્વે રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમજ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં રસ્તા બ્લોક કરી જરૂરી વાસની આડશો ઊભી કરવામાં આવશે. આવનારી 7 જુલાઈ 2024 રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળનાર છે. સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત તારીખ 4 જુલાઈ 2024 રોજથી શરૂ થઈ ગયેલ છે. અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રીફિંગ કરી દેવામાં આવેલું છે. કુલ 12 ડીવાયએસપી, 41 પીઆઈ રેન્ક, 112 પીએસઆઈ રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે. 1850 જેટલા પોલીસ કર્મચારીઓ, 1516 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો તથા 5 કંપની એસઆરપી અને 1 કંપની આરએએફની તૈનાત થનાર છે. રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ, રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે. 12 જગ્યાએ વોચ ટાવર, ધાબા પોઈન્ટ, બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે. રૂટ ઉપર 116 જેટલા સીસીટીવી કેમેરા, જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે, 24 જેટલા વિડીયોગ્રાફર અને 5 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે. ઇરફાન સોલંકી, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.